આપણે અગાઉ ઘન આકારો વિશે શીખી ગયા હવે વિચારીએ એક ચોરસ બનાવવા માટે આપણને કેટલા રેખાખંડની જરૂર પડશે એક બે ત્રણ અને ચાર હવે વિચારીએ નિયમિત સમઘન પદાર્થ કેટલા રેખાખંડોથી બનતો હશે આવો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીં આપણે જોયું નિયમિત સમઘન છે તે બાર રેખાખંડોથી બનેલો છે આ રેખાખંડ ભાગને નિયમિત સમઘન પદાર્થની ધાર કહેવામાં આવે છે હવે અહીં જોઈએ આપણે કોઈ એક સમઘન પદાર્થ છે તેની બાજુઓ આપણે જોઈએ તેમાં કેટલી બાજુઓ છે તો અહીં આપણને એક બાજુ દેખાય છે એમ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ આ ચોથી બાજુ આ પાંચમી અને આ છઠ્ઠી બાજુ આમ છ બાજુ ધરાવે છે જેને આપણે નિયમિત સમઘન આકારનો ફલક અથવા સપાટી તરીકે ઓળખીએ છીએ હવે પછી આપણે આ નિયમિત સમઘન આકારના આદર્શિત ભાગ વિશે જોઈએ તો અહીં આપણે જોયું તે મુજબ ધાર જ્યાં છેદે છે તેને આ નિયમિત સમઘન પદાર્થનું શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે આને આપણે આમ પણ કહી શકીએ કે સમઘનના ખૂણાઓ છે તેને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીં જોયું આપેલા ઘન પદાર્થને બાર ધાર છે છ ફલક અને આઠ શિરોબિંદુઓ છે